કેમ છો? મજામાં? બધાને જ ગુડ મોર્નિંગ મિત્રો. જ્યારે તક્ષિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગુજરાતી વિષય ભણી રહ્યા છીએ ત્યારે એકમ નંબર 18 ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ લિખિત આ પાઠ જ્યારે ભણી રહ્યા છીએ ત્યારે જે મહાજનોએ જે સદાવ્રત ખોલ્યું છે, જ્યાં દોઢ પાસર ખીચડી આપે છે, તે દોઢ પાસર ખીચડીની અંદર પેલી રાજુ જે છે એ કાળુને કહે છે કે ચાલો આપણે ત્યાં દોઢ પાસર ખીચડી લેવા જઈએ, નહીં ત્યારે આપણા છોકરા ભૂખે મરી જાહે. તો કાળુ કહે છે કે હું આવું છું તારી સાથે, પણ હું લાઈનમાં ઊભો રહીશ નહીં, મારો લાંબો હાથ નહીં કરું. ત્યારે પેલો રાજુ કહે છે કે તમારી બદલીમાં લાંબો હાથ હું કરીશ. અને આવી જુદી જુદી વાતોમાં જ્યારે પેલી થાય છે ત્યારે એ જ સમયની અંદર તમે જોવા જાઓ તો ત્યાં ખેડૂતોની લાઈન જે જોઈ છે એમાં વાણિયા હોય છે, પટેલ હોય છે, બ્રાહ્મણો હોય છે, સિપાઈ છે, ઘણા બધા ખાંચી છે, બધા જ લાઈનની અંદર ઊભા છે પેલું માંગવા માટે, દોઢ પાસર ખીચડી લેવા માટે. પણ એવા મોટાભાગના ખેડૂત જ છે. ત્યારે કાળુના પગ જડાઈ જાય છે, કાળું ઊભો રહી જાય છે, ઘરે એ ખેડૂતનો દીકરો થઈ અને આપણે પકવેલું જે અનાજ છે એ લઈ અને એ જ અનાજ, આપણે પકવેલું અનાજ જ પાછું આપણે જ માંગવાનું, અને ત્યારે એને થોડોક શરમ લાગે છે. આગળ જોઈએ મિત્રો કે પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે, તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. રાજુ કહે છે પોતાના પતિને કે મારી સાથે તો ચાલો, કે તમારે મને ભૂખે મારી નાખવી છે, હવે તો મને ભૂખ સહન નથી થતી, હું મરી જઈશ ભૂખે. માણસ તમે જુઓ ભૂખે મરી જાય, કેટલાય માણસો છે ભૂખની અંદર પીડાઈ પીડાઈને મરી જાય. આપણે કોરોનામાં એવું થયું જ છે ઘણી બધી જગ્યાએ કે માણસો ખૂબ જ ભૂખે મર્યું છે. તમારા બે શાળાઓનો તો વિચાર કરો. શાળા એક પ્રકારની ગાળ છે. પોતાની પત્નીનો ભય હોય ને શાળો કહેવાય, નથી કહેતા શાળા જો ને જપતો નથી. તો પોતાની પત્નીનો ભાઈ હોય ને શાળો કહેવાય તો શાળો એક ગાળ છે. એટલે એના માટે પોતાના પતિને કહે છે કે તમારા બે શાળાઓનો તો વિચાર કરો, તમારા બે દીકરાનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. મિત્રો, જીવનમાં ત્રણ હઠ છે, એક સ્ત્રી હઠ, એક રાજ હઠ અને એક બાળ હઠ. આ ત્રણ હઠ જે છે એમાં સ્ત્રી હઠ હતી. સ્ત્રી હઠ છે એ પૂરી કરવી જ પડે કોઈ પણ ભોગે. બાળ હઠ છે એ બાળ હઠ પણ પૂરી કરવી પડે. અને જે રાજ હઠ છે, રાજા વાજા ને વાંદરા, તો એ રાજ હઠ પણ પૂરી કરવી પડે. તો અહીંયા એવું છે, તમે જો કે એક ભગવાન કૃષ્ણ ભગવાને એક એવી હઠ લીધી હતી એક વખત કૃષ્ણએ, કે મારે ચંદ્ર રમવા માટે જોઈએ છે, મારે ચંદ્ર રમવા માટે જોઈએ છે. કૃષ્ણ જે છે એ કોઈ વખત એનાથી માનતા નહોતા કે ચંદ્ર તો મારે રમવા માટે જોઈએ છે, હવે શું કરવું. આ બાળ હઠ હતી, કૃષ્ણ બાળક હતા અને બાળકની હઠ કેવી રીતે પૂરી કરવી. એટલે કોઈ સમજેલ માણસ હતા, વૃદ્ધ માણસ હતા, એને એમને એમ કીધું કે આજ પૂનમની રાત છે, તમારા આંગણાની અંદર તમે સરસ મજાનો એક તાસ મોટું પાત્ર લ્યો, એ પાત્રની અંદર પાણી ભરીને, ચોખ્ખું સ્વચ્છ પાણી ભરીને તમે આંગણાની અંદર મૂકી દો. હવે એ સમયે એવું કરવામાં આવ્યું કે એક સરસ મજાનું પાત્ર લીધું, એમાં ચોખ્ખું નિર્મળ નીર ભર્યું અને આંગણાની અંદર મૂકી દીધું. મૂક્યા પછી ચંદ્રનું પ્રતિબિંબ જે છે એ ચંદ્રનું પ્રતિબિંબ એ પાણીની અંદર પડવા લાગ્યું. ચંદ્ર ખૂબ જ નજીક રહેવા આમ જોવા મળ્યો. ત્યારે કૃષ્ણને કહેવામાં આવ્યું કે લે, આ જો ચંદ્ર છે ને એ તને રમવા માટે લઈ આવ્યા છે અને તું લઈ લે. અને કૃષ્ણ જે છે આમ પાણીની અંદર પાત્રની અંદર હાથ નાખે છે, પાણી હલે છે તો ચંદ્ર સુપાઈ જાય છે. પાછું પાણી થોડી વાર શાંત થાય છે, ચંદ્રનું પ્રતિબિંબ પાછું આવી જાય છે. તો કૃષ્ણને કહે છે કે ચંદ્ર તારાથી રિસાય છે, આ ચંદ્ર જે છે એ તારાથી દૂર જતો રહે છે, તું અડકવા જાય છે તો એ તારી સાથે લુપાછુપીનો ખેલ રમે છે, એ સંતાઈ જાય છે. આવી રીતે બાળહઠ પૂરી કરવામાં આવી હતી. તો એવી રીતે સ્ત્રી હઠ, તો કઈ કઈની વાત તો તમે સાંભળી જ છે કે કઈ કઈ હઠ લીધી હતી, કે તારો ભરત જે છે એ મારો ભરત ગાદી અને તારો રામ છે વનમાં, અને એ હઠ દશરથ રાજાએ પૂરી કરવી પડી અને 14 વર્ષ રામને વનવાસ આપે. એ જ તાર ભરતજી
ભલે ને ગાદીએ આવે રે વન નો દે મારા રામને, એ વન નો દે મારા રામને. દશરથ રાજા કઈ કહીને કગરે છે કે હેજી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વન નો દે મારા રામને, તારો ભરત ભલે ગાદી આવે, ભરતને તું ગાદી સોંપી દે, એનો મને કઈ વાંધો નથી, ભરતને તું રાજ સિંહાસન સોંપી દે, પણ મારા રામને તું વન નો દે, મારા રામને તું વનની અંદર ન મોકલ. પણ કઈ કઈની જે હઠ હતી, સ્ત્રીની જે હઠ હતી, સ્ત્રી હઠ પૂરી કરવામાં રામ લક્ષ્મણ અને સીતા 14 વર્ષ વનની અંદર ભટક્યા, સીતાનું અપહરણ થઈ ગયું, હે, અને ઘણી બધી મુસીબતો વેઠવી પડી. તો મિત્રો આ છે સ્ત્રીહઠ, રાજહઠ અને બાળહઠ, કે પોતે ધારે તે કરે. મારે વાદે તમે શું કામ મરો, લે હેન્ડ, અમે વળી એનો પગ ઉપડ્યો અને કહે છે કે મારા માટે તમે શું લેવો મરો, મારા છોકરાને મારી બૈરી, લે હેન્ડ, લે હાલ આપણે ત્યાં ખીચડી લેવા માટે, સદાવ્રત લેવા માટે જઈએ, અને પાછો એને પગ ઉપાડ્યો. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલાવાળી મંદિરની પ્રસાડમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તાલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. કહે છે કે પાસે જતા ચારે બાજુ કાળુએ નજર ફેરવી તો જોવા જાઓ તો કોણ, સુંદરજી શેઠ. શેઠ વાણિયો હતો, એ તો સુખી ઘરનો હતો, એટલે કેવા કપડાં પહેર્યા હતા તમે જુઓ, આંખ અંજાઈ જાય એવા, આપણી આંખ અંજાઈ જાય કોઈ કે વસ્ત્રો પહેરે ને નવા, એટલે આપણને એમ લાગે ઓહો કેવા વસ્ત્રો પહેર્યા છે, તો આપણી આંખ મીચાઈ જાય એવા વસ્ત્રો પહેર્યા હતા. એવા કપડાં એને સફેદ કલરના પહેરેલા, સફેદ ધોતિયું ને અંગરખું, સફેદ નીચે ધોતિયું ઉપર સફેદ જબો, એની ઉપર અંગરખું એટલે અંગ ઢાંકવા માટેનું વસ્ત્ર, સોનેરી તાલાવાળી રાતી પાઘડી, સોનેરી તારવાળી, જે કિનારમાં તાર હોય એવી સોનેરી તારવાળી રાતી પાઘડી પહેરી હતી, લાકડીઓ હાથે અને ગળે દુપટ્ટો, ગળે સરસ મજાનો દુપટ્ટો નાખ્યો હતો એવા પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને, સરસ મજાના ગોળ તકિયા હતા એ તકિયા ઉપર અઢેલી અને ગાદી પર બેઠા. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. મિત્રો આ સુખનું વર્ણન કરવામાં આવ્યું છે. એક બાજુ તમે જુઓ કે માણસોને પેટની અંદર નાખવા માટે પાસેર ખીચડી ઘરની અંદર નથી, પાસેર બાજરો નથી, એ પાસેર ઝાર નથી, ત્યારે એવા વ્યક્તિની પરિસ્થિતિ જ્યારે એક બાજુ ખાધા વગરના માણસો મળતા પડે જાય છે, ત્યારે બીજી બાજુ મહાજનો જે છે પોતાના કોઠાર ભર્યા છે એને આવા સુંદર વસ્ત્રો પહેરેલા છે, તકિયાને અઢેલીને બેઠેલા છે, બીજા મહાજનો પણ તૈયાર થઈ થઈને બેઠા છે, અને એ લોકો જે છે એ પોતાનો રૂઆબ જમાવી રહ્યા છે. તો અહીંયા સુખનું અને દુઃખનું સાથે બે ચિત્ર બતાવવામાં આવ્યું છે કે એક બાજુ માણસો ભૂખે મરી જાય છે, બીજી બાજુ માણસો વસ્ત્રમાં સજ્જ છે. આપણે તમે જુઓ મિત્રો અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે છે અને ત્રણ ત્રણ માળના બંગલા છે, ખૂબ જ સુંદર મકાનો છે, ગાડીઓ છે, ખૂબ રૂપિયા છે, એને ખબર નથી, અને નથી મિત્રો ગલીએ ગલીએ ભટકી અને ભીખ માંગીને પોતાનું પેટ ભરે છે, આવી ઠંડીમાં રાત્રે રોડ ઉપર સૂઈ જાય છે, હે, એને પોતાને પોતાનું અંગ ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો નથી, પોતાના શરીરને આવી ટાઢનું સંતાડવા માટે એની પાસે સાપરું નથી. મિત્રો વિચાર તો કરો કે એક બાજુ વ્યક્તિઓ ગાડીઓ બંગલા કારમાં ફરે છે, બંગલાની અંદર રહે છે, 32 પાતના ભોજન જમે છે, અને એક વ્યક્તિ જે છે એને પોતાના અંગ ઢાંકવા માટે, જે ઢાંકવા માટે વસ્ત્ર નથી, કોકનો યાઠવાડ ખાય અને પોતાની જિંદગી ગુજારી રહ્યા છે. તો સમાજની અંદર આવી જ્યારે બે વિષમ પરિસ્થિતિ છે, હે, ત્યારે આ સમાજ છે આપણો ઊંચો આવશે નહીં. આપણા સમાજને જો ઊંચો લાવવો હોય તો પહેલા આપણે ગરીબી હટાવવી પડશે. ટોટાદાર તમાચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા, ટોટાદાર તમાચા ભરી બંદૂકે, તમંચો ભરી, અને જે ફોજદાર જે સિક્યુરિટી કહેવાય એ ફોજદાર જે છે એ પણ ખુરશી ઢાળીને બેઠા છે. તો હવાલદાર પેલી કારતૂસથી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજીમાં ગોઠવાયેલો છે, જે કારણ કે કોઈ લૂંટ ન કરે, કોઈ લૂંટી ન લે, કોઈ ધમપસાડા ન કરે, કોઈ બાજે નહીં, એટલા માટે હવાલદારને રાખવામાં આવ્યો છે. કારતૂસી બંદૂક છે એની બાજુ અને ચારે બાજુ ફરતો જતો તોલાટની બાજીમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે,
આવનારાઓને સેલે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે, જો ભૂલે ચૂકે ફરીથી આવે તો સાતીમાં ટોટો જ સમજી લેજે, અને લેવાવાળાને ચેતવણી આપે છે, ભૂલે ચૂકે ફરી વખત આજે મહાજનનું પાછું લેવાનું આવી જાય તો બધાને એક વખત જ આજે આપવાનું છે, અને મહાજન જે છે એ મહાજનને ચેતવણી આપે છે. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આખી એવા એવા માણસો નજરે પડ્યા કે જેને ખડામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોએ દાન કરેલા. અને રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને એવા એવા વ્યક્તિઓ પણ જોવા મળ્યા કે બ્રાહ્મણોને કહેતા ખડામાંથી કે તારે ઉપડે ને એટલો દાણો લઈ જા, ખડામાંથી થેલી ભરી જા, કોથળો ભરી જા, તું ઉપડે એટલો દાણો લઈ જા. વળી ધર્મના ધાનમાં નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો એ કંગાળ બનીને હારમાં પડ્યો હતો. ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી, એટલા ધાન થયા હતા, ઘર ભરાઈ ગયા હતા, ઘરમાં ધાન રાખવાની જગ્યા નથી એવા માણસો લાઈનમાં હતા. અને નાનો સરખો લૂંટફાટને શરમ માનનારો, નાની એવી લૂંટફાટ કરવી કે શરમ માની, ભાઈનું દીધેલું ન લેનારો, કદાચ પોતાનો ભાઈ આપે તો ન લેવા એવા વ્યક્તિઓ કંગાળ બનીને ગરીબ બનીને આજે આ લાઈનમાં ઊભા હતા. મિત્રો જુઓ, જીવનની અંદર ભૂખ તો ભૂંડી જ છે, પણ ભૂખ તે ભૂંડી ભીખ છે, અને એમાં જ્યારે પોતાનું પકવેલું અનાજ જે છે એ બીજાની પાસે આપણે માંગવાનું છે ત્યારે કાળુ જેવા ખેડૂતને આજ કેટલું લાચાર થઈ ગયો છે, એને એમ થઈ ગયું છે કે આ ભીખ મારે કેવી રીતે માંગવી. ચલો મિત્રો, નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ ભણીશું. ચલો આવજો. જય હિન્દ.